हेलो फ्रेंड, गुड मॉर्निंग, जय स्वामीनारायण। और ठंडी बहुत ज़्यादा बढ़ गई है, इसलिए अब स्वेटर भी निकालना पड़ा है। बहुत ज़्यादा ठंडी है इसलिए, और कभी कभी ऐसा लगता है कि मैं एकदम ठीक हो गई हूँ। रात डॉक्टर ने सोई निकाल ली तो इतना मैं खुश थी कि यस फाइनली मैं अब ठीक हो गई हूँ। और सुबह उठती तो वापस थोड़ा सिर दर्द हो रहा है और पेट में दर्द हो रहा है। डॉक्टर ने बोला तो इतना ही तो आपको रहेगा ही, क्योंकि टाइफॉइड है इसलिए 15 दिन तो लगता है। तो कोई नहीं, चले वापस चलते हम किचन में नाश्ता करना। इसलिए जय स्वामीनारायण, जय स्वामीनारायण, जय स्वामीनारायण विशाल, जय स्वामीनारायण। शुभ बनावा मैंने तुम्हें नाश्ता दो विशाल हट भात ही बनाऊं से तर हट पवा कलाड़ा से छोड़ ना घर वासे केम से मां तो बहुत देर में दुखे पाछो क्या थार पड़े ने नहा जे थोड़ो खवाणो ने हाँ जी तुम पवाज खादा सास थोड़ी पी नहीं थे हाँ जी सास नहीं पिया डॉक्टर बोले चीज बना हाँ जैसे सास के दही हाँ जी नहीं खाओ हाँ जी धड़े तो सिया तो यहाँ पे मम्मी ने मेरे लिए पवा भी को दिया है तो मम्मी फ्राई करेंगे तो मैं गर्मा गर्म खाऊंगी तो मुझ में ताकत होगी तो मम्मी को थोड़ा हेल्प कराऊंगी ना वरना तो मैं रूम में आराम करने के चले चले जाऊंगी। यहाँ पे विशु बैठ गया तो मेरे लिए चाय बना रहा है भगवान ने धरावी वीराली ने जम आप दो चम्मच ही मैंने पवा खाए है। और मम्मी यहाँ पे मेरे लिए जूस निकाल रहे हैं मौसमी का। દહીં લઈ લીધું છે, એમાં પાણી નાખ્યું છે, હવે હું બ્લેન્ડર ફેરવીને સાસ કરી નાખું અને પછી કામ બધું કરું। અહીંયા મારી સાસ તૈયાર થઈ ગઈ છે, ફ્રીજમાં મૂકી દો પાણી નાખીને, ખાટી બહુ છે એટલે। અને હવે કામ કરું છું, બધું કામ મારે બાકી છે, કચરા પોતા વાસણ કપડાં તો ધોવાઈ ગયા છે, સુકવાઈ ગયા છે, સાફ સફાઈ હવે બાકી રહી ગઈ છે, હવે કામ કરવા માંડું ને વીરાલી સૂતી છે તો વીરાલી આરામ કરે છે। લે ફ્રેન્ડ, મેં સો રહી હતી સુબહ સે 9 બજે મેં ગઈ હતી રૂમ મેં સોને કે લીએ, 11:15 હે અબ 12 મેં આઈ હું કે દવા મેં બહુ સારા ગેન હોતા હે, આંખ મેરી ખુલ નહીં રહી હોતી ऐसा है। और यहाँ पे मम्मी बैठ गए फ्री होकर, थी गया ना फ्री, थी गया फ्री तो कितना तो वर्षे का टाइम थी गया। हाँ वर्षे बनाई तार मटर सो वगैरह लगात बनाऊं, नहीं मारा के खाओ ना, तो मारा दोनों बनाऊं ताज क्या खाओ ना थी छाऊ जूस पी ले मौसमी ने तुम कब से तुम्हारा हटो तुम बनाना तुम्हें हमारा हटो दूध दिन शाक ने बाजर रोटला बनावा सारी सरस मन थाई सो तो बाजर रोटला खावानो તો મન થાય પણ એ મન તો કાબુમાં રાખવું પડશે હવે તઈ 15 દિવસ તો બહુ ધ્યાન રાખવું પડશે પછી બધું ખવાશે કાંઈ નહીં। ચલો તો વાપસ મેં રૂમમાં જા રહી હું આરામ કરને કે લીએ। હા ઘડી હોઈ જા જા। હાલો રસોડામાં જાઉં છું, રસોઈ બનાવવાની છે મારે, રસોડામાં જાઉં છું એટલે દૂધીનું શાક ને બાજરાના રોટલા બનાવવાના છે મારે આજે। અહીંયા દૂધી લીધી છે, દૂધી ને એકાદ બટેકો નાખીને દૂધી બટેકા નું શાક બનાવી બાજરાના રોટલા બનાવવાના છે। ચાલો મેં શાક સુધારી નાખ્યું છે તમને બતાવું છું, અને મરચા સંભારિયા બનાવવાના છે। અહીંયા મેં શાક સુધાર્યું છે, દૂધી બટેકા ટમેટા અહીંયા મરચા મૂક્યા છે, મરચા તળવાના છે। અહીંયા મેં મરચા તળી નાખ્યા છે, માથે જીરું ને મીઠું વેર્યું છે, શાક વઘાર્યું છે,
શાક વઘારાઈ ગયું છે, હવે પાણી નાખીને થોડુંક ઢાંકણું બંધ કરી સીટી કરી નાખી અને પછી રોટલા બનાવવાના છે. વીએ વાડીએ થી? હા હા વાડી થી જો. હું કામ કરતા હતા કામમાં તો હશે, બાજુવાળાના ખેતરમાં આપણે ઘઉં આવે છે ને, હા લાઈન લાંબી કરતા હતા. મમ્મી બની ગયો છે એમ? ભરીને લાવ્યો છે પિરાલી માટે. હાલો પિરાલી બેન માટે મોસંબી નો રસ કાઢવાનો છે તો એને તૈયાર કરી છે. એક ગ્લાસ રસ કાઢીને વિરાલી ને પાઈ દેવ એટલે વિરાલી ને એનર્જી આવી જાય. કેમ છે આજે વિરાલી બેન તમને? સારું તો બહુ લાગતું ને મોઢા ઉપરથી. દવા મને બહુ ભારે પડે છે. દવા ને એ પ્રમાણે દવા રેડી જ છે પણ મારા શરીરને નથી માફક આવતી. એવું થાય છે ગમે એ દવા સારી દવા પીવું ને એમ તાવ ની હોય તો મને વીકનેસ આવી જાય દવા પીવું. તો હોવાની હોતી જ છું અત્યારે દવા રહી જ કાંઈ દવા પીએ એટલે થાવી જાય. દવા ચાલુ રાખવી પડશે. હા અહીંયા મારા વિશાલભાઈ જમવા બેઠા છે. ભૂખ લગી મૂક દીધા મગ બાફા. દોપહેર મને કુછ નહીં ખાધા ને ઇસલિયે બહુત ભૂખ લગી હૈ. ભૂખ લાગે ને પછી દવા પીવાથી બફાઈ જાય પછી ખાઈ લે. તો ચલીએ મેં ખુબ આરામ કરી હતી તો બહાર આ ગઈ હું. મેં સુબહ સે મેરા સિર દર્દ બહુત હો રહા હૈ પતા નહીં ક્યુ આજ. वो सब लोग कमेंट कर रहे थे कि विराल बहन को नज़र लग गई होगी. मुझे किसी की नज़र नहीं लगती क्योंकि मेरे साथ स्वामी भगवान है इसलिए मुझे उस पर बहुत भरोसा है. हाँ बट सबको थैंक यू कि मेरी इतनी सारी चिंता करते सब लोग. इसके लिए सबको थैंक यू दिल से. और अपने अपनी तबीयत का ध्यान रखना. तो चलिए फ्रेंड यहाँ पर मम्मी ने मेरे लिए मग रेडी कर दिया है और साथ में पानी भी है मग का. तो मग बहुत अच्छा है मेरे लिए, उसके पानी भी अच्छा है तो मैं खा लेती हूँ. बाद में वापस आराम करूँगी. पापा मेरे लिए मौसमी का जूस निकाल रहे हैं. विराला में है तो मौसमी का रस निकला छे. यस बीमार मानस माटे तमे पीजो. तबियत सारी थी जाए तुम्हारे जड़ तो मारी तबियत में बड़ा चिंता मा छे बधी होय छे ने. મમ્મી ને મસ્ત મોસમી કટિંગ કરકે રેડી કરી દીધા હૈ. અચ્છી તરહ મોસમી કટિંગ કરી હૈ. સબ લોગ મમ્મી કો કમેન્ટ કર રહે થે કે કટિંગ એસા નહીં કરતે. મમ્મી કો પતા હી થા પણ ક્યા હોતા હૈ સબ કા મમ્મી કે ઉપર હી આતા થા. इसलिए मम्मी को ये मगज में नहीं रहता था किस तरह से मैं कटिंग करूं. नहीं काई चलो बता पी ले. चलिए फ्रेंड थोड़ी देर में यहाँ पे बैठी हुई थी. थोड़ी देर अच्छा लगता है बाहर आती हूँ रूम से तो इसलिए. और सो सो कर तो मैं थक गई हूँ. पूरा दिन मैं सोई रहती हूँ. मेरे से कुछ काम होता नहीं इसलिए. मम्मी शू रसोई बनाओ मैडम? ભગવાન ખાવા જવા છું.
टमाटर कटिंग हो गया है और पोहे भी मम्मी ने भिगो कर रखा है। ओके आएंगे तो फ्राई कर देंगे। सारू तो ना हवानी तो होती जो लेट लो सारू से वीडियो मारे एडिटिंग करवानी छे ने तो यस सारूज करवानो। ओके वांधो नहीं चलो यार। तो मम्मी ने मेरे लिए पोहा फ्राई कर दिया है तो चलो मैं खा लेती हूं। वीडियो का मैं एंड करती हूं। लाइक करो शेयर करो सब्सक्राइब करो। बाय बाय।